ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ સો આપણે આગળ કન્ટિન્યુ કરીશું પ્યુબિલરી રિફ્લેક્સની અંદર લાસ્ટ ટાઈમ આપણે હું ડિટેલિંગ પૂરી કરી હતી અને એકોમોડેશન રિફ્લેક્સ કઈ રીતે હતા શું હતા એ આપણે જોયા હતા હવે એમાં આપણે આગળ આવીએ છીએ પાથવે ફોર ધ એકોમોડેશન રિફ્લેક્સ સો એનું સ્ટિમ્યુલસ કઈ રીતે આવતું હોય છે જતું હોય છે એ જોઈએ છે ઓકે સો ફર્સ્ટ ઇઝ અ એફરન્ટ પાથવે ઓકે

અને ત્યાંથી પછી અસોસિએશ ફ્રોમ હિયર ધ અસોસિએશન ફાઇબર કેરી ધ ઇમ્પલ્સીસ ટુ ધ ફ્રન્ટ લો પછી બ્રેનના ફ્રન્ટ લોમાં આગળ જતો હોય છે ઇમ્પલ્સીસ હવે એની ફિગર આપણે ઓકે વેટાની આના આગળના ચેપ્ટરમાં કે જ્યાં આપણે વિઝ્યુઅલ પાથવે છે એ જોઈ લઈએ ઓકે અહીંયા આગળ તો ક્યાંથી ક્યાં પાસ થતા હોય છે તો સૌથી પહેલાં અહીંયા ઉપર બતાવ્યું છે લેફ્ટ એન્ડ રાઇટ આઈઝ બરાબર તો ત્યાં આગળ આઈઝમાં આ ઇમ્પલ્સ વિઝ્યુઅલ ઇમ્પલ્સીસ આવશે આઈઝમાં રટાઈનામાં વિઝ્યુઅલ ઇમ્પલ્સીસ આવ્યા પછી ત્યાંથી આગળ ક્યાં જાય છે તો સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલાં ઓપ્ટિક નવમાં પછી એના પછી ઓપ્ટિક ઓપ્ટિક કાઇઝમાં ત્યાં પછી ઓપ્ટિક ટ્રેક પછી જેનેક્યુલેટેડ બોડી આ પર્ટિક્યુલર લેટરલ સાઇડની બતાવી દે છે ઓકે લેટરલ મીડિયલ બંને પણ જેનિક્યુલેટેડ બોડી ત્યાંથી પછી સી આખો છે ને ઓપ્ટિક ટ્રેક યાદ રાખવાનું વિઝ્યુઅલ પાથવે યાદ રાખવાનું જ છે અને ડ્રો કરીને પણ તમારે બતાવવાનો થશે સો એના પછી જેનિક્યુલેટેડ બોડી પછી ઓપ્ટિક રેડિએશન અને ઓપ્ટિક રેડિએશન ક્યાં આગળ જાય છે તો વિઝ્યુઅલ કોટેક્સમાં ઓકે એ આ પર્ટિક્યુલર બ્રેનનો પાછળનો ભાગ છે સે સપોઝ આપણે આંખો આગળની સાઈડ માણસ જોઈ રહ્યો છે તો આપણે એને ઉપરથી લાઈક એનો આડછેદ લઈને આપણે જોઈ રહ્યા છીએ બરાબર ઉપરથી તો આઈઝ અને પછી આવી રીતે એની આખો વિઝ્યુઅલ પાથવે ફેલાયેલો હોય ઓકે અને પાછળનો સાઈડ આ પાછળનું બ્રેઇન દેટ ઇઝ ઓક્સિપિટલ રીઝન આવે છે કે જ્યાં આગળ વિઝ્યુઅલ કોન્ટેક્સ રહેલો છે ઓકે સો યસ एफरेंट पाथवे आ रीते इम्पल्सिज ते आग जैसे एक वक्त फरी वार विजुअल इम्पल्स इम्पलसीस फ्रॉम द रेटाइना पास थ्रू द ऑप्टिक नव ऑप्टिक कायजमा ऑप्टिक ट्रेक लिटरल जेनिकुलेटेड बॉडी एंड ऑप्टिक रेडिएशन टू विजुअल कॉटेक्स जे आप जक्सिपिटल ऑफ ऑक्सिपिटल लोब ऑफ ब्रेन एले पचड़ा भाग ओके फ्रॉम हियर એસોસિએટેડ ફાઇ એસોસિએશન ફાઈબર કેરીઝ ધ ઇમ્પલ્સિસ ટુ ધ ફ્રન્ટલ લોબ ત્યાંથી ફ્રન્ટલ લોબની અંદર જાય છે સેન્ટર ક્યાં છે તો ધ સેન્ટર ફોર અકોમોડેશન લાઇઝ ઇન ધ ફ્રન્ટલ આઈ ફિલ્ડ ધેટ ઇઝ એરિયા એટ ધેટ ઇઝ સિચ્યુએટેડ ઇન્ટર ઇન ઇન ધ ફ્રન્ટલ લોબ ઓફ સેરિબ્રલ કોર્ટેક્સ ચલો આની ફિગર એક વખતે આપણે જોઈ લઈએ

એરિયા એઇટ ઓલ્સો નોન એઝ અ ફ્રન્ટલ આઈ ફિલ્ડ કે જે રેગ્યુલેટ કરે છે વોલેન્ટરિલી કોન્જ્યુકેટેડ મુમેન્ટ્સ ઓકે એટલે આ પર્ટિક્યુલર બ્રેનનો એરિયા એઇટની વાત છે તો શું કહે છે સેન્ટર ક્યાં બનશે તો ધ સેન્ટર ઓફ અકોમોડેશન લાઈઝ ઇન ધ ફ્રન્ટલ આઈઝ ફિલ્ડ ફ્રન્ટલ આઈ ફિલ્ડ એટલે આપણા એરિયા એ આઠનું નામ શું છે ફ્રન્ટલ આઈ ફિલ્ડ ઓકે એને એરિયા એઇટ પણ કહેવાય અધરવાઇઝ એને ફ્રન્ટલ આઈ ફિલ્ડ પણ કહેવાય યસ તો સેન્ટર ત્યાં બનશે ધ સેન્ટર ફોર અકોમોડેશન લાઇઝ ઇન ધ ફ્રન્ટલ આઈ ફિલ્ડ દેટ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ફ્રન્ટલ લોબ ઓફ સેરિબલ કોટેક્સ સેરિબર કોટેક્સના ફ્રન્ટલ લોબમાં એ રહેલો હોય છે એરિયા ઓકે તો ત્યાં સેન્ટર બનશે ક્યાંથી ઇમ્પલસીસ આવે છે એ ક્લિયર થઈ ગયું ક્યાં આગળ એનું સેન્ટર બને છે એ ક્લિયર થયું હવે ઈ ફ્રન્ટ પાથવે એટલે કે ત્યાંથી એરિયા એટમાંથી ઇમ્પલ્સીસ લઈને આગળ જવાના છે યસ તો ઇફ્રેન્ટ પાથવે સો નંબર વન ઇફ્રેન્ટ પાથવે ટુ સિલિયરી મસલ્સ એન સ્વિન્ટર પ્યુપીલે ઓકે સો સ્વિન્ટર પ્યુપિલે એટલે આપણે જોયું હતું આગળ લાસ્ટ લેક્ચરમાં બતાવ્યું હતું મેં વેઇટ સેકન્ડ પ્યુપિલરી મસલ્સ યસ બરાબર જે સર્કલમાં છે એ સ્પિન્ટર અને જે આઉટસાઇડ રહેલા છે એ ડાયલેટર યસ ફ્રોમ એરિયા એટ ધ કોર્ટિકો ન્યુક્લિયર ફાઈબર્સ પાસેસ પાસ વાય ઇન્ટરનલ કેપ્સૂલ ટુ ધ એડિન્જર વેસ્ટફલ ન્યુક્લિયસ ઓફ ધ થર્ડ ક્રેનિયલ નાવ ફ્રોમ હિયર ધ પ્રી ગેંગ્લિયોનિક ફાઈબર પાસ થ્રુ ધ થર્ડ ક્રેનિયલ નાવ ટુ સિલિયરી ગેંગ્લિયોન પોસ્ટ ગેંગ્લિયોનિક ફાઈબર ફ્રોમ સિલિયરી ગેંગ્લિયોન પાસ વાયર ધ શોર્ટ સિલિયરી નાવ એન્ડ સપ્લાયઝ ધ સિલિયરી મસલ્સ એન્ડ ધ કન્સ્ટ્રિક્ટર પ્યુપીલે ઓકે સો અહીંયા કહેવા શું માગે છે સી શબ્દો બધા થોડા કોમ્પ્લિકેટેડ થાય એટલે એવું કન્ફ્યુઝ ના થાય મિક્સ અપ થઈ જાય એટલે એકદમ સિમ્પલ વસ્તુ કહેવા માંગે છે કે ફ્રોમ ધ એરિયા એટ હવે ફ્રોમ એરિયા એટ એટલે કઈ બાજુ આવેલો તે આપણને વાત કરીએ હમણાં ફ્રન્ટલ આઇ લીડ ફિલ્ડ બરાબર હવે અહીંયા વગર વાત કરી ફ્રન્ટલ લોમમાં આવેલો છે આઈ ફિલ્ડ ફ્રન્ટલ હાઈ ફિલ્ડ એટલે કે સેરીબલ કોર્ટેક્સની અંદર રહેલો એરિયા એટ એની વાત ચાલે છે બરાબર પણ જોયું ને આપણે તો ત્યાંથી ત્યાં સુધી સ્ટિમ્યુલસ આવી ગયું છે હવે ત્યાંથી કયા ફાઈબર્સ તો કોર્ટિકો ન્યુક્લિયર ફાઈબર્સ હવે ન્યુ ન્યુરોન્સનો ટાઈપ છે બરાબર એ ન્યુરોન્સના ટાઈપ છે પર્ટિક્યુલર એના કયા ફાઇબર તો કોર્ટિકો ન્યુક્લિયર ફાઇબર્સ પાસ વાયા ઇન્ટરનલ કેપ્સૂલ ત્યાંથી એક ઇન્ટરનલ કેપ્સ્યુલ પસાર થતી હોય છે ત્યાં થઈને એ ક્યાં નીકળે છે તો એડિન્જર વેસ્પલ ન્યુક્લિયસ ઓફ ધ થર્ડ ક્રેનિયલ નવો બાજુ ત્યાં આગળ એ નીકળે છે બરોબર ઓકે સો અહીંયા ઓકે આમાં વેઇટ વેટ વેઇટ વેઇટ યસ અહીંયા બતાયેલું નથી એડિસન ઓકે સી આની અંદર બતાયેલું છે એડિન્જર વેસ્ટફલ ન્યુક્લિયસ હવે એ જ મિડબ્રેનની અંદર છે બરાબર તે જ વસ્તુ અહીંયા તમે માર્ક નથી કરેલું બટ સમજી જાઓ કે મિડબ્રેનની અંદર અહીંયા આગળ એડિસન વેસ્ટફલ અરે એડિન્જર વેસ્ટફલ ન્યુક્લિયસમાં ત્યાં આગળ એ આવે છે ઓપન થાય છે બિન્સ બહાર નીકળે છે બરાબર કઈ ઓફ થર્ડ ક્રેનિયલ નવ ફ્રોમ હિયર હવે ત્યાંથી પ્રી ગોંગ્લિયોનિક ફાઇબર્સ ન્યુરોન્સના જ એવા ફાઇબર કે જે ગેંગ્લિયોન પહેલાં ના હોય એને કહેવાય છે પ્રી ગેંગ્લિયોનિક ફાઇબર બરાબર એટલે આમાં પણ નામ કન્ફ્યુઝ નહીં થવાનું પછી આ કયા આયા નવા સી એ એક જ વાયર છે પણ એ વાયર કઈ જગ્યાએ અવેલેબલ છે ને એના પ્રમાણે એનું નામ આપ્યું છે બરાબર પહેલાં આપણને એવું કીધું કે વાયરનો ટાઈપ કયો છે તો કોટિકોન્યુક્લિયર વાયરનો ટાઈપ છે બરાબર એ ક્યાંથી નીકળી રહ્યો છે તો એરિયા એટમાંથી નીકળી રહ્યો છે ક્યાં જઈ રહ્યો છે તો ઇન્ટરનલ કેપ્સ્યુલ દ્વારા થઈને એડિન્જર વેસ્ટલ ન્યુક્લિયસ આગળ થર્ડ ક્લેન ક્રેનિયલ નવના એડિશન વેસ્ટ્રલ ન્યુક્લિયસ આગળ નીકળે છે હવે ત્યાંથી એ વાયરનું નામ બદલાઈ જશે કેમ કારણ કે આગળ જઈને ગેંગ્લિયોનને મળવાનો છે એટલા માટે તો એ વાયરનું નામ આપણે શું આપ્યું કે પ્રી ત્યાંથી ફ્રોમ હિયર ધ પ્રી ગેંગ્લિયોનિક ફાઇબર પાસ થ્રુ ધ થર્ડ ક્રેનિયલ નવ ટુ સિલિયરી ગેંગ્લિયોન સિલિયરી ગેંગ્લિયોનને મળવાના છે તો એ ગેંગ્લિયોનને મળતા પહેલાંવાળા ફાઇબરને કહેવાશે પ્રી ગેંગ્લિયોનિક ફાઇબર બરાબર આ રહ્યા સિલિયરી ગેંગ્લિયોન બરાબર તો એની પહેલાંના જે ફાઇબર છે એને બધાને કીધું પ્રી ગેંગ્લિયોનિક ફાઇબર્સ તો ત્યાં જઈને મળ્યા સો અગેન

જે લોકો વચ્ચેથી આ વસ્તુ જોઈ રહ્યા છે સીએનએસ જેણે મિસ કરી રહ્યું છે એમના બધું હોવામાં ના જાય માથા ઉપરથી ના જાય ટપ્પો પડે થોડું એટલા માટે સમજાવું છું બાકી આ વસ્તુ સમજાવવાની જરૂર ના હોવી જોઈએ ઓકે યસ સો પોસ્ટ ગેંગ્લિયોનિક ફાઇબર ફ્રોમ સિલિયરી ગેંગ્લિયોન એટલે હવે ગેંગ્લિયોનને મળી ગયા એના પછી જે ફાઇબર અરાઈસ થશે આ ગેંગ્લિયોન છે આ ગેંગ્લિયોન પહેલાંના જે ફાઇબર છે એ પ્રી ગેંગ્લિયોનિક ગેંગ્લિયોન પછીના જે ફાઇબર છે એ પોસ્ટ ગેંગ્લિયોનિક ઓકે તો હવે એ વાયરને નામ આપ્યું પોસ્ટ ગેંગ્લિયોનિક યસ હા પોસ્ટ ગેંગ્લિયોનિક ફાઇબર્સ ફ્રોમ સિલિયરી ગેંગ્લિયોન પાસવાયા શોર્ટ સિલિયરી નો એન્ડ સપ્લાય ધ સિલિયરી મસલ્સ એન્ડ કન્સ્ટ્રિક્ટર પ્યુપીલે પછી એના શોર્ટ ફાઇબર્સ ક્યાં સપ્લાય કરશે તો એ આગળ સિલિયરી મસલ્સને અરે સિલિયરી મસલ્સ અને કન્સ્ટ્રિક્ટર પીપીલીને સપ્લાય કરશે બરાબર શોર્ટ સિલિયરી નવ જો અહીંયા બતાવેલી જ છે યસ આ રહી જો અહીંયા એરો કરીને બતાવ્યું છે આરે યસ સિલિયરી નવ એ આગળ સિલિયરી મસલ્સને અને કન્સ્ટ્રિક્ટર પ્યુપી લઈને સપ્લાય કરશે ઓકે આ વસ્તુમાં કશું જ છે નહીં ખાલી પાથવે બતાવેલો છે નામ કન્ફ્યુઝિંગ હશે તો એને શાંતિથી સમજો કયું કહેવા માંગે છે જોડે જોડે ગૂગલ પરથી ઇમેજ ઓપન રાખજો અને જોડે જોડે વાંચતા જજો ઓકે સો નેક્સ્ટ આ પહેલું શું હતું કે ઇફરન્ટ ફાઇબર ટુ સિલિયરી મસલ્સ એન્ડ સ્પિન્ટર્સ પ્યુપી ત્યાં સુધી વાત થઈ હવે ફાઇબર કયાની વાત થઈ ક્યાં સુધી સપ્લાય થશે મીડિયલ રેક્ટસ બરોબર રેકટસ કયા હતા આપણે વાત કરી હતી આઈઝની ઉપર હોય સુપીરિયર નીચે ઇન્ફિરિયર મીડિયન અને લેટરલ આઈની મૂવમેન્ટ માટે જવાબદાર છે બરાબર આપણે જે કીધું હતું ને કે ભાઈ જો નજીકનું જોતા હોય તો બંને જ આઈઝને થોડુંક અંદરની સાઈડ એટલે મીડિયમ સાઇઝ મૂવ કરવું પડશે આઈ બોલને તે એનું કામ કોણ કરશે તો મીડિયસ રેક્ટસ મસલ કરશે ઓકે સો કન્વર્ઝનની પેલી વાત કરી હતી બરાબર ઉપરના લેક્ચરમાં સો યસ તો ઇફ્રન્ટ ફાઈબર ટુ મી મીડિયલ રેક્ટસ

ધ ફાઇબર્સ ફ્રોમ ધ મોટર ન્યુક્લિયસ સપ્લાય ધ મીડિયસ રેક્ટસ ઓકે સો એટલે સુધી ક્લિયર હવે આ કમ્પ્લીટ થયું આપણું પાથવે ઓફ ફોર અકોમોડેશન રિફ્લેક્સ એફ્રન્ટ આવ્યું એટલે કે આંખમાંથી લઈને આવશે પછી સેન્ટર બન્યું અને સેન્ટરમાંથી લઈને પાછું મસલ્સ સુધી લઈ જશે બરોબર એક વખત આ આપણે ટેબલ જોઈ લઈએ સો સી ફર્સ્ટ આઈઝમાં આવે છે ત્યાંથી રિફ્લેક્સ ઓપ્ટિકનોમાં ત્યાંથી ઓપ્ટિક કાયઝમાં પછી ઓપ્ટિક ટ્રેક પછી જેનિક્યુલેટેડ લેટરલ જેનિક્યુલેટેડ બોડી ત્યાંથી ઓપ્ટિક રેડિએશન ત્યાંથી વિઝ્યુઅલ કોર્ટેક્સ કે જે એરિયા સેવન્ટીન છે બરાબર જે ઓક્સિપિટલ લોબની અંદર આવેલું છે અને એની અંદર વિઝ્યુઅલ એરિયા રહેલો છે દેટ ઇઝ વિઝ્યુઅલ કોર્ટેક્સ એરિયા નંબર સેવન્ટીન ત્યાંથી એ જશે ફ્રન્ટલ ફ્રન્ટલ આઈ ફિલ્ડમાં કે જે એરિયા એટ તરીકે ઓળખાય છે હવે ત્યાંથી બે જગ્યાએ જશે તો મેઇન જે છે એ વેસ્ટ ફેલ ન્યુક્લિયસ ઓફ થર્ડ ક્રેનિયલ નવ બરાબર મિડ બ્રેનની અંદર ત્યાંથી એ જશે સિલિયરી ગેંગલિયોનમાં સિલિયરી ગેંગ્લિયોનમાંથી શોર્ટ સિલિયરી નવ સિલિયર શોર્ટ સિલિયરી નવમાંથી એ સિલિયરી મસલ્સમાં જશે અને કન્સ્ટ્રક્ટર કન્સ્ટ્રિક્ટર પ્યુપીલેમાં જશે અને ત્યાં જઈને બંને મસલ્સનું કન્સ્ટ્રક્શન કરશે હવે સિલિયરી મસલ્સનું જ્યારે કન્સ્ટ્રક્શન થાય છે તો એના લીધે શું થાય છે ઇન્ક્રીઝ ઇન ધ એન્ટીરિયર કરવેચર ઓફ ધ લેન્સ અને કન્સ્ટ્રિક્શન ઓફ પ્યુપિલે એ થાય છે તો એવી કન્ડિશનમાં તો પ્યુપિલ કન્સ્ટ્રિક્ટ થાય છે કન્સ્ટ્રિક્ટર પ્યુપીલ એટલે આપણે પહેલી વાત કરી હતી કે પ્યુપિલની અંદર સ્પિન્ટર રાઉન્ડ શેપના જે મસલ્સ આવેલા હોય છે એ બધા કન્સ્ટ્રિક્ટર પ્યુપિલે બરાબર કે એ પ્યુપિલને નાની કરવામાં હેલ્પ કરે હવે આ વસ્તુ જે છે ને કે સિલિયરી મસલ્સનું કન્સ્ટ્રિક્શન થાય તો કરવેચર કઈ રીતે વધે તો નહી ચલો તો આપણને અહીંયા બતાવ્યું છે સિલિયરી બોડી સી આ જે છે ધેટ ઇઝ સિલિયરી બોડી એના જોડે કનેક્ટેડ છે સિલિયરી ઝોન્યુલ એને કહેવાય છે સસ્પેન્સરી લિગામેન્ટ પણ કહેવાય બરાબર એ કનેક્ટેડ છે આપણા લેન્સ જોડે ઓકે હવે જ્યારે સિલિયરી મસલ્સ સિલિયરી બોડી એ કોન્ટ્રેક્ટ થશે ત્યારે સી નોર્મલ કન્ડિશનની અંદર જ્યારે એ રિલેક્સ સિલિયરી બોડી રિલેક્સ હોય છે એવી કંડિશનની અંદર સિલિયરી ઝોન્યુલ્સ એ સ્ટ્રેચ હોય છે અને એવી કંડિશનની અંદર આપણે ફાર વિઝનમાં જ્યારે જોતા હોય ત્યારે લેન્સ સ્ટ્રેચ હોય અને એનું કોન્વેક્સિટી એની એટલી વધારે નથી હોતી પણ જ્યારે આ ઝોન્યુલ્સ સિલિયરી બોડી જ્યારે કોન્ટ્રેક્ટ થશે પાછળની સાઈડ ખેંચાશે એવી કંડિશનની અંદર આ જે ઝોન્યુલ્સ છે ને એ રિલેક્સ થતા હોય છે અને એના લીધે આ લેન્સનું કર્વેચર ઇન્ક્રીઝ થતું હોય છે આપણે યસ શીખજો યસ સી આ કોન્ટ્રેક્ટ થયા સિલિયરી મસલ્સનું કોન્ટ્રેક્શન થયું તો એવી કંડિશનમાં ઝોન્યુલ્સ જે છે એ રિલેક્સ થાય છે અને કર્વેચર ઇન્ક્રીઝ થયું બરાબર આ રી આ રિલેક્સ કન્ડિશન સિલિયરીની સિલિયરી મસલ્સની યસ ધીસ ઇઝ કોન્ટ્રેક્શન બે ફાઇબર છે વચ્ચેવાળા અહીંયા જે યલો કલરમાં બતાવે છે એને પછી પાછળ બતાવે છે ગ્રીન કલરમાં એ तो एक कॉन्ट्रैक्ट होता है बीजा आई मीन एक स्ट्रेच होता है बीजा रिलैक्स होता है हाँ नॉर्मल कंडीशन बताई जा જેમાં લેન્સ સ્ટ્રેચ હોય છે જ્યારે આપણે ફાર વિઝનનું જોતા હોઈએ છીએ એ વખતે અને આ નિયર વિઝનનું આવ્યું કે જ્યારે સિલેરી સ્નાયુ કોન્ટ્રેક્ટ થયા ઓકે સો આપણે ડવ મેડિકલ પ્રેસને થેન્ક યુ કહીશું અને વિડીયો લાઈક કરીશું ઓકે સો બેક ટુ હિયર યસ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્ટીરિયર કરવેચર ઓફ ધ લેન્સ અને બીજું કન્સ્ટ્રક્શન ઓફ ધ પ્યુપિલ હવે એના સિવાય બીજું શું થતું હતું કે એ જ એરિયા એટમાંથી સોમેટિક મોટા ન્યુક્લિયસ ઓફ થર્ડ ક્રેનિયલ નાઉમાં પણ સ્ટિમ્યુલેશન જતું હતું એના લીધે શું થતું હતું તો કોન્ટ્રેક્શન ઓફ મીડિયલ રેક્ટસ અને જેના લીધે કન્વર્ઝન ઓફ આઈબોલ એટલે આઈબોલ વેઇટ પાછું કન્વર્ઝન ઓફ આઈબોલ કન્વર્ઝન હતું કોન્વર્ઝન કોન્વર્જન્સ ઓફ આઈબોલ યસ સી આઈબોલ મીડિયન સાઈડ થોડાક વળેલા છે કેમ કારણ કે નજીકનું ઓબ્જેક્ટ જોવાનું છે સેમ વે બંને જ થોડા કેવા મૂવ થયેલા છે તો આ થવા પાછળનું કારણ શું તો બિકોઝ એ મીડિયલ રેક્ટસ કોન્ટ્રેક્ટ થાય છે એટલા માટે ઓકે કોન્ટ્રેક્શન ઓફ મીડિયલ રેક્ટસ સો ફરી એક વખત સ્ટિમ્યુલેશન આઈમાં આવે છે આઈથી નવ ટુ ઓપ્ટિક કાયઝમાં ટુ ઓપ્ટિક ટ્રેક ત્યાંથી લેટરલ જેનિક્યુલેટેડ બોડીથી ઓપ્ટિક સોરી

ઓફ આઈ બોલ થશે કન્વર્ઝન ના બોલ તમારી જેમ ઓકે યસ તો એડિન્જર વેસ્પલ ન્યુક્લિયસ ઓફ થર્ડ ક્રેનિયલ નોથી જશે સિલિયરી ગેંગ્લિયોન સિલિયરિક ગેંગ્લિયોનમાંથી આગળ શોર્ટ સિલિયરી નો અને ત્યાંથી બે જગ્યાએ તો કોન્ટ્રેક્શન ઓફ સિલિયરી મસલ્સ કરશે કે જેના લીધે આગળ લેન્સના ઇન્ટિરિયર કરવેચર ઇન્ક્રીઝ થશે અને કોન્ટ્રેક્શન ઓફ કન્સ્ટ્રિક્ટર પ્યુપિલ એ કે જેના લીધે પ્યુપિલ કન્સ્ટ્રિક થશે ઓકે સો ઓકે સો નેક્સ્ટ આવે છે રેન્જ એન્ડ એમ એમ્પ્લિટ્યૂડ ઓફ અકોમોડેશન સો ધ ફર્ધર એસ્ટ પોઈન્ટ ફ્રોમ ધ આઈસ એટ વિચ ધ ઓબ્જેક્ટ કેન બી સીન ઇઝ કોલ્ડ ધ ફાર પોઈન્ટ ઓર પંકટમ રિમોટમ ઓકે સો ફાર પોઈન્ટ કહેવાય અથવા તો પંકટમ રિમોટમ કહેવાય હવે ઇન ધ નોર્મલ આઈ ઇટ ઇઝ અ ઇન્ફિનાઇટ એટલે નોર્મલ આઈઝની અંદર તમે છેક દૂર સુધી જોઈ શકો ઇન્ફિનાઇટ સુધી જોઈ શકો બરાબર તારા પણ તમને દેખાય છે ને okay, so the farthest point from the uh, from the eyes at which the object can be seen is called the far point or the punctum remotum. in the normal eye, it is infinite, that is, at the distance beyond the 6 meter or 20 feet. it is limited only by the size of the object, clearness of the atmosphere, and the curvature of the earth. Okay, so, બધું ડિપેન્ડ આપણે જોઈ તો શકીએ છીએ પણ સ્ટીલ ડિપેન્ડ શેની ઉપર કરે છે કે એક તો ઇટ ઇઝ લિમિટેડ ઓન્લી બાય ધ સાઇઝ ઓફ ધ ઓબ્જેક્ટ તારા મોટા છે એટલા માટે દેખાય છે ઘણા નાના તારા હશે નહીં પણ એકદમ દૂર હશે તો નહીં દેખાય પણ એકદમ એટલે એટલે ચલો બે તારાની કમ્પેરિઝન કરીએ તો સાઇઝમાં જે મોટો તારો છે એ દૂર છે પણ નાનો તારો છે એ નજીક છે તેમ છતાં પણ કદાચ ના દેખાઈ શકે જસ્ટ બિકોઝ ઓફ ઇટ્સ સાઇઝ બરાબર સો ઇટ ઇઝ ઇટ ઇઝ લિમિટેડ ઓન્લી બાય ધ સાઇઝ ઓફ ઓબ્જેક્ટ ક્લિયર ક્લિયરનેસ ઓફ ધ એટમોસ્ફિયર ઓબ્વિયસલી પોલ્યુશન વધારે હશે તો પણ તમે નહીં જોઈ શકો દૂર ફોગ વધારે હશે ધુમાડો વધારે હશે તો પણ નહીં જોઈ શકાય એન્ડ ધ કરવેચર ઓફ ધ અર્થ એટલે જો આમ સ્ટ્રેટ આપણે જોવા જઈએ તો પેલું નહોતું બતાવતા કે અર્થ ગોળ છે એટલા માટે તમે એક ડિસ્ટન્સથી વધારે જોઈ ના શકો લાઈક દરિયા પણ એક જગ્યાએ આપણને એવું લાગે કે આકાશ અને દરિયો ભેગો થઈ જાય છે કેમ જસ્ટ બિકોઝ ઓફ કરવેચર ઓફ ધ અર્થ બાકી જો હમણાં અર્થ સિદ્ધિ હોત તો આપણે છેક દૂર સુધી હજી પણ જોઈ શકતા ઓકે સો ધ નીયરેસ્ટ પોઈન્ટ ફ્રોમ ધ આઈઝ આ ફારેસ્ટ પોઈન્ટની વાઇટ થઈ ગઈ એટલે કે પંકટમ રિમોટમની વાત થઈ ગઈ રિમોટ એટલે દૂરનું પંકટમ એટલે વર્ડ કંઈક મિનિંગ થતો હશે આ લોકોને સ્પેનિશ ગ્રીસમાં ચલો જોઈ લઈએ એક મિનિટ મારો અ સ્મોલ

દૂરનું જોવા જઈએ તો એનું ડિસ્ટન્સ કેટલું હોય છે તો છ મીટર ઓર ટ્વેન્ટી ફૂટ ફીટ જેટલું અને નજીકનું સૌથી આપણે ક્લિયરલી વીસ જોવાની વાત કરીએ તો ઇટ ઇઝ અબાઉટ સેવન ટુ ફોર્ટી સેન્ટીમીટર ડિપેન્ડિંગ અપોન ધ એજ અને રેન્જ ઓફ અકોમોડેશન કોને કહેવાય તો ડિસ્ટન્સ બિટવીન ધ ફાર પોઈન્ટ એન્ડ ધ નિયર પોઈન્ટ ઇઝ કોલ ધ રેન્જ ઓફ અકોમોડેશન ઓકે સો સિન્સ ધ ફોકલ લેન્થ ઓફ આઈઝ ઇઝ ડિફરન્ટ ઇન નિયર વિઝન એન્ડ ફાર વિઝન ધ રિફ્રેક્ટિવ પાવર ઓફ આઈ ઇઝ also altered રિફ્રેક્ટિવ પાવર એટલે ગઈ વખતે પણ વાત થઈ હતી આ વખતે ફરી યાદ કરાવી દઉં છું કે રેઝ જે સીધા આવી રહ્યા છે એને વાળીને એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ફોકસ કરવાની તાકાત ને લેન્સનો રિફ્રેક્ટિવ પાવર કહેવાય અરે સે સપોઝ આ લેન્સ છે અહીંયાથી આ રેઝ આયા આપણે આટલામાં મોટું આટલામાં ફોકસ કરવાનું છે બરાબર તો આ રેઝને અહીંયા એણે આટલા ડેવિયેટ કર્યા તો આ જે એનો ડેવિયેસન પાવર થયો ને એને કહેવાય છે રિફ્રેક્ટરી પાવડર સોલ્ટ પાવડરની પાવર ઓકે એટલે કોઈ પણ માધ્યમને એ કેટલા અંશ સુધી કિરણને વાળી શકે છે એને કહેવાય છે રિફ્રેક્ટિવ પાવર બરાબર આ ના કહેવું જોઈએ મારે લાસ્ટ લેક્ચરમાં કહી દીધું છે બટ સ્ટીલ ચલો યસ ધ રિફ્રેક્ટિવ પાવર ડ્યુરિંગ ફાર વિઝન ઇઝ કોલ ધ સ્ટેટિક રિફ્રેક્શન વેઇટ ફરી વખત સિન્સ ધ ફોકલ લેન્થ ઓફ આઈ ઇઝ ડિફ ડિફરન્ટ ઇન નિયર વિઝન એન્ડ ફાર વિઝન ફોકલ લેન્થ આઈઝની બંનેની ડિફરન્ટ હોય છે એક એ તો આપણે આગળ જોઈ લીધા કે નજીક હોય ત્યારે પણ અલગ હોય અને ફાર વિઝનમાં પણ અલગ હોય તો એના લીધે શું થશે ધ રિફ્રેક્ટિવ પાવર ઓફ ધ આઈઝ ઇઝ ઓલ્સો ઓલ્ટર ઓબ્વિયસલી લેન્સ પતલો અને જાડો હશે તો એ બંને પ્રમાણે એનો રિફ્રેક્ટિવ પાવર બદલાશે જ હવે ધ રિફ્રેક્ટિવ પાવર ડ્યુરિંગ ધ ફાર વિઝન જે દૂરનું જોતા હોઈશું કે જ્યારે લેન્સ ફ્લેટ છે બરાબર સિલિયરી મસલ્સ રિલેક્સ છે અને લેન્સ ફ્લેટ છે એવી કન્ડિશનમાં એનો જે રિફ્રેક્ટરી પાવર હશે એને કહીશું આપણે સ્ટેટિક રિફ્રેક્શન એટલે સ્ટેડી રહેતો રિફ્રેક્શન સ્ટેટિક રિફ્રેક્શન હવે દૂરની વાત છે દૂરથી કોઈ વસ્તુ આપણે જોઈ રહ્યા છે તો ત્યાંથી કેવા રેઝ આવશે આપણે વાત થઈ ગયેલી જ પહેલાં પેરેલ રેઝ આવતા હોય બરોબર હમણાં એક ફિગર પણ જોઈને આપણે પેલા કન્વર્ઝનવાળી કોન્વર્ઝન્સ ઓફ આઈ જોયું ને કે દૂરથી જો આવતા હોય ફાર ઓબ્જેક્ટ તો પેરેલલ આવતા હોય રેઝ અને નિયર ઓબ્જેક્ટ ના હોય તો એવી રીતે ડિવેટ થયેલો હતો રિફ્રેક્ટિવ પાવર ડ્યુરિંગ ધ ફાર વિઝન ઇઝ કોલ્ડ ધ સ્ટેટિક રિફ્રેક્શન એન્ડ ધ ડ્યુરિ ડ્યુરિંગ નિયર વિઝન ઇટ ઇઝ કોલ્ડ ધ ડાયનામિક રિફ્રેક્શન એટલે કે જેણે પી કીધું અને રિફ્રે સ્ટેટિક રિફ્રેક્શનને આર આપ્યું ધ ડિફરન્સ બિટવીન ટુ રિફ્રેક્ટિવ પાવર કિરણને કેટલું વાળી શકશે જ્યારે ફ્લેટ હશે ત્યારે અને જ્યારે ગોળાકાર એટલે મીન્સ બહેરગોળ વધારે હશે ત્યારે એ બંને વચ્ચેના તફાવતને આપણે કહીએ છીએ એમ્પ્લિટ્યુડ ઓફ અકોમોડેશન બરાબર જો હવે આપણે લોજિકલી વિચારીએ ચાલો એક એક્ઝામ્પલ લઈ લઈએ શે સબા લેન્સ છે બરાબર હવે આ ફ્લેટ લેન્સ છે એની આ ફ્લેટ સાથે સે સપોઝ એનો પાવર આપણે ગણીએ છીએ દસ અને લેન્સ થઈ ગયો એટલે કે આનો આ જ લેન્સ પણ કોન્વેક્સ વધારે થઈ ગયો છે બરાબર તો હવે આનું આપણે ગણીએ છીએ બે પાવર એઝ એક્ઝામ્પલ ગણીએ છીએ ફિક્સ નથી આંકડા ફિક્સ ના કરતા તમારા મગજમાં હવે એની એ જગ્યાએ તો હવે આપણને શું કીધું કે આર કોને કીધો છે સ્ટેટિક રિફ્રેક્શન ને સ્ટેટિક વખતે કેવો હશે લેન્સ લાંબો હશે બરોબર તો પી માઇનસ આર ઇઝ કોલ ધ એમ્પ્લિટ્યુડ ઓફ અકોમોડેશન બરોબર તો એ હવે આપણે જોઈએ કે કઈ રીતે થાય સી જો આની અંદર બે અને દસ એ તમને અત્યારે ખાલી સમજ પડે એટલા માટે જ મેં આંકડો લીધો છે આ આંકડાને આગળ આપણે કોઈ જ નિસ્બત છે નહીં બરોબર સમજવા માટે પૂરતું જ છે અને બાય ધ વે અને બરાબર એક મિનિટ બ્લ્યુ કલરથી લેન્સ બતાવું છું ને પેલાં આંકડાને તો પછી તમે વીસ સમજશો પાછા ઓકે યસ સો આ જ્યારે ફ્લેટ હતો લેન્થ લેન્સ ત્યારે એની લંબાઈ ગણી લો બરાબર એક્ઝામ્પલ લંબાઈનું કોઈ જ મતલબ નથી આગળ એનું કોઈ જ કામ નથી આવતું અત્યારે ખાલી સમજવા માટે કહું છું બરાબર યસ તો એની લંબાઈ દસ સેન્ટીમીટર છે એટલે જ્યારે લાંબુ હોય છે એટલે કે ફાર વિઝનમાં હોય છે ત્યારે આપણે એને શું કીધું સ્ટેટિક ગણીએ છીએ તો એને શું કીધું એ આપણે આર બરાબર યસ તો આર અને નજીકનો હોય છે એને પી ગણીએ છીએ તો ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે પી માઇનસ આર માઇનસ યસ તો આમાં શું થશે ઓ વેટ 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 તમને આંકડામાં એક જ મિનિટ માઇનસમાં જતો રહેશે આપણે એવું નથી ગણતા ગણતાની જાડાઈ ગણીએ છીએ ઓકે તો આ જાડો કેટલો થયો કહેવાય દસ જેટલો જાડો થયો અને આ જ્યારે લાંબો હતો એ વખતે પતલો કેટલો હતો તો બે જેટલો હતો ઇન મારો કહેવાનો મતલબ કે એકમ બહુ જ બદલાય છે તો પી માઇનસ આર કરીએ તો દસ માઇનસ બે તો અહીંયા આપણને મળશે આઠ બરાબર તો આ આનો એમ્પ્લિટ્યૂડ એટલે કે લેન્સની સ્થિતિ સ્થાપકતા આટલી બધી વધારે છે કે મેક્સિમમ એ દસ લેવલ સુધી જાડો થઈ શકે છે અને બે લેવલ સુધી પતલો થઈ શકે છે એ રીતની વાત છે તો જેટલું વધારે આવું થઈ શકે ને જાડો અથવા તો પતલો એટલો એનો એમ્પ્લિટ્યુડ વધારે હવે સપોઝ તમે એવું માની લો કે દસની ની જગ્યાએ આઠ જેટલો જ થાય છે બરાબર તો હવે આઠ માઇનસ બે કરીએ તો કેટલું થશે છ તો એનો મતલબ શું થયો કે એ માણસની કેપેસિટી ખાલી છ પૂરતી જ છે કે એમનો લેન્સ એટલો વધારે કોન્ટ્રેક અને ડાયલેટ થઈ નથી શકતો બરાબર આ આખી જ વસ્તુ કન્સેપ્ટ મેં સમજાવવા માટે કીધો છે અને અને પેલા ભણવાને એવું રેગ્યુ કશું જ લેવા દેવા નથી એમાં આખું બધી જ વસ્તુ બદલાઈ જાય છે બટ સમજવા માટે એમ્પ્લિટ્યૂડની વાત છે એટલા માટે બરાબર યસ તો હવે બધું જ પેલું પાછળ દોરેલું એ બધું ભૂલી જાઓ અને અહીંયા ધ્યાન આપો સી

ડિફરન્ટ ઇન નિયર વિઝન એન્ડ ફાર વિઝન બરાબર ફોકલ લેન્થ એટલે જાડાઈ પતલાઈ તમને સમજ પડે એટલા માટે આવી રીતે બોલું છું બરાબર ફોકલ લેન્થ એટલે એની જાડાઈ પતલાઈ બદલાય છે અને જાડાઈ પતલાઈ બદલાય તો એના લીધે એ પ્રકાશના કિરણોને કેટલું ડેવિયેટ કરી શકશે એનો પણ પાવર બદલાય છે એ પાવરને આપણે શું કીધું રિફ્રેક્ટરી રિફ્રેક્ટિવ પાવર હવે રિફ્રેક્ટિવ પાવર ઓફ આઈ ઇઝ ઓલસો અલ્ટર્ડ જ્યારે પેલું જાડું થશે તો પણ બાદલું બદલાશે પતલું થશે તો પણ બદલાશે હવે ધ રિફ્રેક્ટિવ પાવર ડ્યુરિંગ ધ ફાર વિઝન એટલે કે જ્યારે લેન્સ પતલો હતો એ વખતે એને કહેવાયું સ્ટેટિક રિફ્રેક્શન દેટ ઇઝ આર એન્ડ દેટ ડ્યુરિંગ ધ નિયર વિઝન ઇટ ઇઝ કોલ્ડ ધ ડાયનામિક રિફ્રેક્શન દેટ ઇઝ પી બંને વચ્ચેનો ડિફરન્સ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ રિફ્રેક્ટિવ પાવર દેટ ઇઝ પી માઇનસ આર ઇઝ કોલ્ડ ધ એમ્પ્લિટ્યુડ ઓફ અકોમોડેશન એકમોડેટ કેટલું થઈ શકે છે એની તીવ્રતા એમ્પ્લિટ્યુડ એટલે એની પેલી એક તીવ્રતા જ કહી શકાય એની રેન્જ કેટલી છે એ રીતની વાત થઈ બરાબર વિચ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ધ ડાયોપ્ટર હવે આ એકમ આવ્યો હવે એને બધી થોડી ગણતરી થોડીક ટ્રીકી થશે તો હવે શું કહે છે ધ રિફ્રેક્ટિવ પાવર ઇઝ રેસિપ્રોકલ ઓફ ધ ફોકલ લેન્થ રેસીપ્રોકલ એટલે પરસ્પર હોય છે બરાબર કેમ જેમ કે એક બદલાય તો બીજું પણ બદલાશે એટલે રિફ્રેક્ટિવ પાવર સે સપોઝ લેન્થ લાંબો છે તો એનો રિફ્રેક્ટિવ પાવર દસ હોય એક્ઝામ્પલ તરીકે દસને પોઈન્ટ પકડી ના લેતા એમને એમ આંકડો તમને ગણાવું છું સે સપોઝ લેન્સ લાંબો છે ત્યારે એનો રિફ્રેક્ટિવ પાવર દસ છે લેન્સ ટૂંકો થઈને જાડો થશે એ વખતે એનો રિફ્રેક્ટિવ પાવર બે થશે તો એનો મતલબ શું થયો જાડા પતલા થવાની સાથે એનો રિફ્રેક્ટિવ પાવર પણ સંકળાયેલો છે એની જોડે એટલા માટે અહીંયા એવું કીધું કે રિફ્રેક્ટિવ પાવર ઇઝ રેસિપ્રોકલ ઓફ ફોકલ લેન્થ એન્ડ ધ યુનિટ ફોર ધ ફોકલ લેન્થ ઇઝ વન મીટર ઓર હંડ્રેડ સેન્ટીમીટર બરાબર હવે શું કહે છે એન્ડ ધ યુનિટ એ માપવા માટેનો યુનિટ કયો છે એન્ડ ધ યુનિટ ફોર ધ ફોકલ લેન્થ ઇઝ વન મીટર ઓર હન્ડ્રેડ સેન્ટીમીટર ધ રિફ્રેક્ટિવ પાવર ઇઝ એક્સપ્રેસ એઝ અ ડાયોપ્ટર એ રિફ્રેક્ટિવ પાવર એટલે પેલો કિરણને વાળવાની જે પેલું પાવર છે એ કઈ રીતે એક્સપ્રેસ થશે તો ડાયોપ્ટરમાં થશે ફોકલની લેન્થ આપણે કયા યુનિટમાં માપી તો મીટર અથવા તો હંડ્રેડ સેન્ટીમીટરમાં માપી તો હવે આપણે પી કાઢવાનું આવશે પી દેટ ઇઝ રિફ્રેક્ટિવ પાવર કાઢવાનો આવશે અરે સોરી સ્ટેટિક રિફ્રેક્શન અરે ડાયનેમિક રિફ્રેક્શન કાઢવાનું હશે બરાબર ફોર એક્ઝામ્પલ ઇન નોર્મલ આઈ ઇફ ધ નિયર પોઈન્ટ ઇઝ ટેન સેન્ટીમીટર નિયર પોઈન્ટની વાત કરી નજીક જોતા હોઈએ તો આપણો લેન્સ કેવો હશે વધારે કોન્વેક્સ હશે પતલોની જાડો હશે બરાબર ફોર એક્ઝામ્પલ ઇન ધ નોર્મલ આઈ ઇફ ધ નિયર પોઈન્ટ ઇઝ ટેન સેન્ટીમીટર એટલે કે માણસ નજીકથી નોર્મલ આઈમાં દસ સેન્ટીમીટર જેટલી દૂરની વસ્તુ એકદમ ક્લિયરલી જોઈ શકે છે તો ધ ડાયનામિક રિફ્રેક્શન એનું કયું હશે તો પી ઇઝ ઇક્વલ ટુ વન મીટર વન મીટર એટલે આપણે શું લખ્યું ફોકલ લેન્થ બરાબર અહીંયા આવ્યું ફોકલ લેન્થના વન મીટરમાં લીધી છે સો વન મીટર અપોન ટેન સેન્ટીમીટર ટેન સેન્ટીમીટર શું છે એનો નિયર પોઈન્ટ છે બરાબર તો ફોકલ લેન્થ અપોન ધ નિયર પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ પી સો વન મીટર અપોન ટેન સેન્ટીમીટર ધેટ ઇઝ હંડ્રેડ સેન્ટીમીટર ટેન દર મીંડુ મીંડુ ગયું અને આવે છે ટેન તો ટેન શું આવ્યું એ ડી આયો ડી સ્ટેન્ડ ફોર ડાયોપ્ટર તો આનો પી એટલે કે ડાયનામિક રિફ્રેક્શન નજીક જોવા પાછળનું રિફ્રેક્શન જે ડાયોપ્ટરમાં મપાય છે એ કયો થયો ટેન ડી થયો બરાબર ટેન સેન્ટીમીટર હતો તમે ટેન ડી ખૂબ બધું ઓર જ છે પણ હશે ડાયોપ્ટર કંઈક મિનિંગ આવતો હશે આગળ હવે મારે વાંચવું પડશે મને એ આઈડિયા નથી બટ હશે એમને એમ તો કન્વર્ટ નહીં કર્યો હોય બટ લેટ સી ચલો આગળ ઇન ઇમેટ્રોપિક એમેટ્રોપિક ઇમેટ્રોપિક યસ નોર્મલાઇઝ ઓકે એને ઇમેટ્રોપિક આઈઝ આવું આવવા પૂછી શકે તમને કે ઇમેટ્રોપિક આઈઝની અંદર કેવું હોય અને નોર્મલાઇઝની અંદર કેવું હોય તો ખબર હોવી જોઈએ કે ઇમેટ્રોપિક એ દેટ ઇઝ સ્ટેન્ડ ફોર નોર્મલાઇઝ ઓકે ઇન ઇમેટ્રોપિક આઈઝ સિન્સ ધ ફાર પોઈન્ટ ઇઝ એટ ધ ઇન્ફિનાઇટ ડિસ્ટન્સ એટલે કે તમે નોર્મલાઇઝમાં હો તો તમે કીધું ને આપણે કે તારા જોઈ શકીએ આપણે એટલે ઇન્ફિનાઇટ છે તો એને આપણે ઝીરો લઈ લઈએ છીએ બરાબર

નોર્મલ માણસની અંદર આ ટેન ડી જેટલો રહેતો હોય છે ડાયોપ્ટર યાદ રાખજો હવે એમ્પ્લિટ્યુડ ઓફ અકોમોડેશન એફ ડિફરન્ટ એજ અલગ અલગ એજે આ વસ્તુ બદલાતી રહે તો એમ્પ્લિટ્યુડ ઓફ અકોમોડેશન વેર ઇઝ વિથ ધ એજ ઇઝ ઓફ અકોમોડેશન એટ ડિફરન્ટ એજ ગ્રુપમાં દસ વર્ષના હોય ત્યારે અગિયાર એટલે કે અગિયાર સેન્ટીમીટર જેટલું દૂર હોય ને ત્યારે આપણે એ વસ્તુ ક્લિયરલી જોઈ શકીએ હવે સહી આની અંદર આપણને એવું જોવા મળે કે ભાઈ આપણને એવું થયું કે ભાઈ તો નજીકનો જે પોઈન્ટ હતો ને એ દસ હતો તો એ પ્રમાણે બધું જ દસ 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 આવે છે પણ એવું નહીં ગણવાનું કારણ કે જેમ જેમ ઉંમર થતી આ નોર્મલાઇઝ હતું એટલે આપણે ઝીરો લીધો ઘણી વખત એબનોર્મલાઇઝ હોય કે એ લોકો દૂરનું વિઝન ના જોઈ શકતા હોય તો એની અંદર આ સેન્ટીમીટર બદલાય બી ખરા છે સપોઝ પચાસ સેન્ટીમીટર આવ્યું સાહીઠ સેન્ટીમીટર આવ્યું અથવા સો સેન્ટીમીટર આવ્યું તો એના પ્રમાણે એ થતું હશે બરાબર સો યસ ટેન યર્સ ઇઝ ઇક્વલ ટુ ઇલેવન પોઈન્ટ ઝીરો ડી સ્ટેન્ડ ફોર ડાયોપ્ટર ટ્વેન્ટી ઇયર્સમાં નાઇન પોઈન્ટ ફાઇવ થર્ટીમાં સેવન પોઈન્ટ ફાઇવ ફોર્ટીમાં ફાઇવ પોઈન્ટ ફાઇવ ધીરે 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 ડાયોપ્ટર ઘટતો જાય છે એટલે કે એમ્પ્લિટ્યૂડ ઓફ અકોમોડેશન એટલે આંખની વિઝન પાવર એનો ધીરે ધીરે ઘટતો જાય છે ક્લિયર આ વસ્તુ હું એવું સજેસ્ટ કરીશ કે ભલે ખબર પડી ગઈ હોય એક વખત ફરી વિડીયો રિપીટ કરીને સાંભળજો ઓકે મગનમાં મારે કન્સેપ્ટ ક્લિયર થઈ જવું જોઈએ ઓકે સો નેક્સ્ટ આવે છે અપ્લાઇડ ફિઝિયોલોજી સો એની અંદર ફર્સ્ટ આવે છે આર્ગાયલ રોબર્ટસન પ્યુપિલ આર્ગાયલ રોબર્ટસન એન્ડ પ્યુપિલ ઇઝ ક્લિનિકલ કન્ડિશન ઇન વિચ ધ લાઇટ રિફ્લેક્સ ઇઝ લોસ્ટ બટ ધ અકોમોડેશન રિફ્લેક્સ ઇઝ પ્રેઝન્ટ લાઇટ રિફ્લેક્સ જતો રહે છે બટ એકોમોડેશન રિફ્લેક્સ રહે છે એટલે કે શું થયું કે લાઇટ જો નાખે ને તો એવી કન્ડિશનની અંદર પીપલ એટલું સરખો રિફ્લેક્સ નથી સારો સારો આપી શકતો રાઇટ લાઇટ રિફ્લેક્સ નથી આવતો એ આગળ આપણે જોઈ ગયા ઉપરના ચેપ્ટરોની અંદર બટ એકોમોડેશન રિફ્લેક્સ પ્રોપર વેમાં થાય છે ઇટ ઇઝ કોમન ઇન ટર્શિયલી સિફિલિસ ઇટ ઇઝ ઓલસો અકર બીકોઝ ઓફ લીઝન ઇન એડિન્જર વેસપલ ન્યુક્લિયસ ડાયાબિટીસ અને આલ્કોહોલિક ન્યુરોપેથીની અંદર પણ આ જોવા મળે છે ઓકે સો એર્ગ્લી રોબર્ટસન પ્યુપિલ ઇઝ બેઝિકલી શું થાય છે ક્લિનિકલ કન્ડિશન કે જેની અંદર રાઈટ લાઇટ રિફ્લેક્સ જતો રહે છે બટ એકોમોડેશન રિફ્લેક્સ હોય છે પ્રેઝન્ટ હોય છે એટલે રાઇટ લાઈટ રિફ્લેક્સના લીધે પ્યુપિલ્સ પ્રોપર વેમાં ડાયલેટ અને એટલી નથી થતી હોતી પણ એકોમોડેશન એનું પ્રોપર થતો એટલે કે એમ નજીક જુઓ કે દૂર જુઓ તો એવી કન્ડિશનની અંદર પીપલ ડાય સોરી લેન્સ ડાયલે ડાયલેટને કોન લેન્સનું ફોકલ લેન્થ બદલાઈ ચેન્જ થઈ શકે છે બરાબર નેક્સ્ટ ઇઝ અ હોર્નર સિન્ડ્રોમ હોર્નર સિન્ડ્રોમ ઇઝ એન આઈ ડિસોર્ડર કોઝ બાય ધ ડેમેજ ટુ સર્વાઇકલ સિમ્પથેટિક નવ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ બર્નર્ડ હોર્નર સિન્ડ્રોમ ક્લોડ બર્નર હોર્નર સિન્ડ્રોમ ઓર ઓક્યુલો સિમ્પેથેટિક પાલસી આટલા બધા નામ છે હોર્નર સિન્ડ્રોમ કહેવાય બર્નર્ડ હોર્નર સિન્ડ્રોમ પણ કહેવાય ક્લોડ બર્નર્ડ હોર્નર હોર્નર સિન્ડ્રોમ પણ કહેવાય અથવા તો ઓક્યુલો સિમ્પ સિમ્પેથેટિક પાલસી પણ કહી શકાય સો હોર્નર સિન્ડ્રોમ ઇઝ અ આઈ ડિસઓર્ડર કોઝ બાય ધ ડેમેજ ટુ સર્વાઇકલ સિમ્પેથેટિક સર્વાઇકલ સિમ્પથેટિક નો સર્વાઇકલ સિમ્પેથેટિક સિમ્પથેટિક નવમાં જ્યાં આગળ પ્રોબ્લેમ થયો હોય ત્યાં આગળ તો આ હોર્નર સિન્ડ્રોમ થઈ થઈ શકે તેના શું હોય છે સિમ્ટમ્સ ધ સિમ્ટમ્સ ઓફ હોર્નર સિન્ડ્રોમ અપિયર ઓન ધ અફેક્ટેડ સાઇડ ધ સિમ્ટમ્સ આર ટોસિસ આમાં પી સાયલેન્સ છે દેટ ઇઝ વાય ઇટ ઇઝ કેવલ ધ ટોસિસ એટલે કે ડ્રુપિંગ ડ્રુપિંગ ઓફ અપર આઈલીડ ઉપરની આઇલિડ છે ને આખો બંધ થઈ જાય એમ પડી જાય નીચે ઊંચી રહી જ ના શકે स्वेलिंग ऑफ लोअर आईलिड नीचे आईलिड फूली जाती है मयोसि एट्ले कि एबनॉर्मल कंस्ट्रिक्शन ऑफ प्यूपल प्यूपल एबनोर्मल रीते कंस्ट्रिकती होप्थेलमोस एट्ले कह शिंकिंग ऑफ आईबॉल इन टू हिट्स कैविटी बराबर आईबॉल शिंक थी जाए कैविटी अंदर अंदर एबसंस ऑफ स्वेटिंग ऑन अफेक्टेड साइड ऑफ द फेस जी बाजूना फेस अफेक्ट थो हो बाजु सहजबी परसेवे नहीं ઓકે સો ધીસ આર ધ સિમ્ટમ્સ ઓફ હોર્નર સિન્ડ્રોમ નેક્સ્ટ ઇઝ પ્રેસબે બાયોપિયા ઓકે પ્રેસબિયોપિયા ઇન ઓલ્ડ એજ ધ એમ્પ્લિટ્યૂડ ઓફ અકોમોડેશન ઇઝ ડિક્રીઝ આપણે જોયું ને જેમ જેમાં ડાયોપ્ટરકી કેવા ઘટતા જાય છે એજ પ્રમાણે સો એમાં શું કહે છે એમ્પ્લિટ્યૂડ ઓફ અકોમોડેશન ઘટતો જાય છે એન્ડ ધ નિયર પોઈન્ટ ઇઝ અવે ફ્રોમ ધ આઈઝ જે નિયર પોઈન્ટ હતો એ આંખોથી દૂર જતો જાય છે ધીસ કન્ડિશન ઇઝ કોલ્ડ ધ પ્રેસ બાયોપિયા ડિટેલ્સ આર ગિવન ઇન ધ ચેપ્ટર વન સેવન વન ઓકે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ જેમ આવશે એ વખતે જોઈશું ઓકે સો ઓકે ઓકેલ અત્યાર સુધી અહીંયા માટે રહેવા દઈએ છીએ આપણે અને ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચે પૂછી શકો ઘણી વખત હું નીચે રિપ્લાય નથી આપી શકતો મારે રહી જતા હોય છે બટ આઈલ ટ્રાય થેન્ક યુ બાય